શ્રી કૃષ્ણ. મેં પહેલાં પણ કહ્યું, અત્યારે પણ કહું છું, ભજન શરૂ કરતા પહેલાં, આખ્યાન શરૂ કરતા પહેલાં, કે હું એકલો ભજન નહીં કરું, તમારે મારી સાથે રહેવું જ પડશે. કારણ કે બધા સાથે હોય તો આનંદ આવે ને. એટલે પહેલાં તો તમારી ક્ષમા યાચી લઉં છું કે થોડું મોડું થઈ ગયું છે. મારા માટે તો ઘણું મોડું થઈ ગયું છે, બધી રીતે મોડું થઈ ગયું છે. પણ તમારી પહેલા ક્ષમા. પણ મેં કરું શું? મેરે જાગને સે પહેલે હારે મેરી કિસ્મત સો જાતી હૈ, મેં દેર કરતા નહીં, દેર હો જાતી હૈ સાહેબ. મારો કોઈ એવો ઈરાદો, અને મને તેટલી ખબર પડે સાહેબ કે બનતું બની રહ્યું રે, બનતું બની રહ્યું રે, મા ઈચ્છા છે ઈશ્વર. આ જે કંઈ થાય છે ને સાહેબ, એ બધું એની કૃપાથી થાય છે. પણ મારે એટલું કહેવું છે કે રામકથાનું જ્યારે ગાન થઈ રહ્યું છે ત્યારે એ ગંગામાં નહીં લેજો સાહેબ. હા, અમારા ગંગા સતી લખે, જોતરે જોતા દિવસો એ જીવયા રે જવાના પાન માઈ, એકવીસ હજાર છસો ને કાળ ખાશે, વીજળી ને ચમકારે આ મોતીડો પરોવિલો પાનવાય, આ નહીં તરે અચાનક અંધારા ધાસ. અમારા સૌરાષ્ટ્રના મીરા કહેવાય સાહેબ. એક વીજળીનો ચમકારો થાય એમાં મોતી પરોવી, કયું વીજળી સાહેબ. આવા સત્સંગમાં જતા હોય અને કેકાદો શબ્દ મારા તમારા હૃદયમાં લાગી જાય અને જો મોતી પરોવી જાય તો સજ દય ને સજ ઝુકાયા તો ફિર ઉઠના હરામ હૈ સાહેબ. એક વાર સત્સંગમાં તમે જાઓ, શબ્દ લાગી ગયો સાહેબ તો વાત પૂરી. હા, લગ્યા કલેજે છેદ ગુરુના, એક શબ્દ મને તમને લાગી જાય સાહેબ તો બેડો પાર. એ જીવાય તો ન જાણે ઈ વાતું, લગ્યા કલેજે છેદ ગુરુના, એક શબ્દ લાગી જાય ને સાહેબ. આહા હા, અત્યારે તો અવસર મારી પાસે નથી, મોડું થઈ ગયું છે સાહેબ. જો વહેલું આવી ગયો હોત ને સાહેબ. અને હજી તમારી હવા રોધીની તૈયારી હોય, તમારી તૈયારી છે. કોઈ ચિંતા ન કરશો, ભગવાન ગરુડગામી છે, 12 વાગે આવી જશે. એને આવતા વાર નથી લાગતી, અને મારા માટે, અને મારા માટે નહીં બધાના માટે આવી રહ્યું. એક વખત તો એને બોલાવી તો જુઓ, એને સબરી બનીને બોલાવી જુઓ સાહેબ, એને સુદામ બનીને બનાવી જુઓ. નો આવે ને તો સાહેબ અમારે ભજન છોડી દેવાનું. પણ જ્ઞાની માણસ હોય ને તો એની બુદ્ધિ વિશાળ હોય. જ્ઞાની માણસની બુદ્ધિ વિશાળ હોય, કર્મઠ માણસના હાથ લાંબા હોય, પરંતુ ભક્તોનો ભરોસો વિશાળ હોય સાહેબ. એક ભરોસા ઉપર આ ભગતનું જીવન ચાલતું હોય. તમે કલ્પના કરો, મીરાબાઈને કેટલો ભરોસો છે. એ જીરાણાજીને કેજો કે ફરી ઝેર મોકલે, એક વાર નહીં બીજી વાર ઝેર મોકલે સાહેબ. આ ભરોસો કેવો ભજનનો સાહેબ. અમથું મીરા થવાય. રાણાજીને કેજો કે ફરી ઝેર મોકલે, અને મીરાબાઈ કરે રે પુકાર નાણાજીને. સૈન કહી આવો સાહેબ, એક વાર નહીં ફરી જ. એનો એ મીરાનો ભરોસો કેટલો વિશાળ છે સાહેબ. હું તો અહીંયા આવું તેમ થાય કે બાપાનો ભરોસો કેટલો વિશાળ છે સાહેબ, કેટલો વિશાળ છે. બાપાને જોઉં મને સાહેબ કેવટ પ્રસંગ યાદ આવે. અભણ કેટલું યાદ રાખે બોલો, અભણ કેટલું યાદ રાખે, એ જીવોલો ભણેલા ભૂલી જો ને જાય, પગ મને ધોવા દ્યો રઘુરામ,
એક બાપાને કદાચ મારા જો કોઈની સાથે સરખાવાય નહીં હો, પ્લીઝ માફ કરજો. અને મારો કદાચ અવિવેક થતો હોય તો મને ક્ષમા કરજો, પણ કેવટની સાથે હું આજ બાપાને સરખાવી શકું સાહેબ. એટલા માટે કે કેવટની નિષ્કામ ભક્તિ હતી સાહેબ, કોઈ કામના નહોતી. ગંગાના ઘાટ ઉપર રામ આઈને ઉભા રહી ગયા સાહેબ, રામની સાથે એને દાદાગીરીથી વાત કરી છે. નાવ જોઈએ છે, પગ ધોવા દેવા પડે સાહેબ. આવી ખુમારી બાપાની હતી સાહેબ, યાદ રાખજો સાહેબ. આ ખુમારી નહોતી, મારી દ્રષ્ટિએ સાહેબ ભરોસો હતો, બાપાનો ભરોસો. બાકી શું, હું તમને ક્યાં ઓળખતો સાહેબ? હવે અત્યારે ગમે ત્યાં જઈને થેલો મૂકી શકું છું કે રામ રામ જમવાનું છે, મન મળે. કેમ, કયો સંબંધ માની તમારી વચ્ચે સાહેબ? રામ ના રે સગો સંબંધ, રામ ના રે ભક્તો મારા સગાને સંબંધી, છૂટી ગ્રંથિ તૂટી મારી માયાની ગ્રંથિ, આંખ મારી ઉઘડે ત્યાં સીતારામ દેખું, ધન્ય મારું જીવન કૃપાએ નીલે. પાવી રામ કથા ગવાય છે સાહેબ, એના એની એની ગંગામાં નાઈ લેજો સાહેબ, મોજ કરી લેજો સાહેબ. હા, તમને અવસર મળ્યો છે બાપાના સાનિધ્યમાં, માટે નવ દિવસ માટે મોજ મારેવું, મોજ મારેવું. બધા આનંદ કરજો સાહેબ, રામ નામનો આનંદ કરજો. અને બાપુ તો કહે છે, લૂંટો લૂંટાવું હું છૂટ્ટા બે હાથથી સાહેબ. આવો આનંદ છે. ત્યારે સમય વધારે થયો છે એટલા માટે એક નાનું એવું ભક્ત ચરિત્ર મારે આપને કહેવું છે કે જેનો ભરોસો વિશાળ હતો સાહેબ. વિજ્ઞાન ભલે ગમે એટલું આગળ વધ્યું હોય, હા, યાદ રાખજો, જ્યાં મારીને તમારી બુદ્ધિના સીમાડા પૂરા થાય છે ને ત્યાંથી ભગવાનના સીમાડા શરૂ થાય છે સાહેબ. વિજ્ઞાનથી ભગવાન નહીં મળે સાહેબ, ગોતવા જાવ મળે નહીં ગોત્યો, આગહન ગોવિંદો રે ગોતવા જાવ જડે નહીં ગોત્યો, આગહન ગોવિંદો રે. પણ મારા હરિભક્તોને હાથ વગો છે, નરસિંહ મેં તો કદાચ બોલાવે તો મારો કૃષ્ણ દ્વારિકા વાળો દોડી ના આવે. હજી જુનાગઢ માં જાઓ, જુનાગઢ માં કેટલા રાજા આવ્યા ને જતા રહ્યા, પણ છતાં જુનાગઢ કોનું કહેવાય? નરસિંહ મહેતા નું સાહેબ. મેવાડ માં કેટલા રાજા આવ્યા ને ગયા, મેવાડ કોનું સાહેબ? આ જગતના ચોકમાં કઈક નામ સ્મરણ કર્યું છે ને, લોકોના કઈક સેવા ને સ્મરણના કામ કર્યા હશે ને સાહેબ, એ ભારતના જગતના ચોકમાં અમર બની જાય છે. ગોતવા જાવ જડે નહીં ગોત્યો, મારો ગહન ગોવિંદો રે, અને મારા હરિભક્તોને હાથ વગો છે, એ પ્રેમ પ્રખંદો રે. દેવને દીવો ધૂપ શું દેવું, એને દિલ દઈ દેવું રે, મોજ મારેવું, મોજ મારેવું, સોય મોજ મારે. બાપુના સાનિધ્યમાં સાહેબ નવ દિવસ લહેર કરજો, આનંદ કરજો. ને એકાદું જો શબ્દ લાગી જાય તો લગ્યા કલેજે છેદ ગુરુ નાને, ઈ વાત ન જાણે, આવો આનંદ આવશે સાહેબ. ને આવો આનંદ જેના જીવનમાં હતો ને જગતના ચોકમાં જેનું નામ અમર થયું છે, એવું એક ભક્ત ચરિત્ર પૂજપાદ પ્રાત સ્મરણીય એવા પુનિત મહારાજની કલમેથી લખાયેલું કે નાનું એવું ભક્ત ચરિત્ર આપને હું રજૂ કરું. એની શરૂઆત કરું એ પહેલા માટે બે મિનિટ માટે આપણે હરિનામનું સંકીર્તન કરી લઈએ, બરાબર તાળી પાડીને. અહીંયા જે બેઠા તે પણ, બાલ્કનીમાં પણ છે એ બધા, મને બધા દ્રષ્ટિગોચર થાય છે, એટલે તાળી પાડીને બરાબર
राम नाम लेजो साहेब। अने कदाच जो आ ताळी पाडता बीक लागे अथवा तो कोई पण प्रकारनो पाप लागे तो ए बधुं मारा माथे ए पाप बधुं हुं लई लईश, तमे आ ब्राह्मण नो खोळ्युं स्वीकार लेशो। અને કદાચ જો રામ નામ લેતા કઈક મળે ફળે એનું તો એ તમને મુબારક સાહેબ। પણ ભક્ત ચરિત્ર શરૂઆત કરવી બરાબર તાળી પાડીને, હરે રામ 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 સીતારામ। બાપજીની કલમેથી લખાયેલું એક નાનું એવું વાખ્યાન મહારાષ્ટ્રના મીરા ભક્ત જનાબાઈ એનું એક નાનું એવું ચરિત્ર। જે સમય છે એ સમયમાં આપને કહીશ, આપનો સમય જાજો નહીં બગાડો બાપા। અને બીજી એક વસ્તુ, ભજનમાં સમય બગડતો નથી, સુધરે છે સાહેબ, આનંદ આવી જાય છે, કથાનો કોઈ દી થાક ન લાગે સાહેબ। કથા શબ્દને ઉલટાવી નાખો, થાક દૂર કરવો છે તો કથામાં આવો, કથા થાક ફેરવી નાખો। કદાચ લેરથી આવ્યા હશો, આનંદથી આવ્યા હશો, અને યાદ રાખજો જેમાં મને તમને જે વસ્તુ ગમતી હોય એનો કોઈ થાક ન લાગે, એનો કોઈ કંટાળો ન આવે, એનો કોઈ આળસ ન આવે। ગુજરાત બાપજીની કલમેથી લખાયેલું એક નાનું એવું આખ્યાન ભક્ત જણાવાય, મહારાષ્ટ્રના મીરા છે તો વાત એ વિચારમાં આવે કે મીરા કહેવા કોને? જે ભગવાનને તીવ્રતા પૂર્વક ચાહે છે ને એ મીરા છે। થોડીક વાર રંગ ચડે ને પાછું ઉતરી જાય આવી કોઈ વસ્તુ નથી। સાધુ કેરો સંગડો ન છોડો મેરે લાલ, છોડે નહીં સાહેબ। જે ભગવાનને તીવ્રતા પૂર્વક ચાહે છે એ મીરા છે। બીજું કેવું હોય તો કહી શકાય કે જેણે ભગવાનની પદમણી ભક્તિનો ગુપતરસ ચાખ્યો છે, પાયો છે અને પીધો છે એ મીરા છે। અને જેનું હૃદય ભગવાનના પ્રેમ બાણથી વિંધાઈ ગયું છે આ મીરા છે। રામના બાણ વાગ્યા, હરિના બાણ વાગ્યા મારી બાયુ, બેનડિયું મને રામના બાણ વાગ્યા। એક વખત બાણ વાગી ગયું સાહેબ, હું ભગવાનની ભક્તિનું બાણ વાત કરું છું, રામ બાણ વાગ્યા હોય જાણે ઓલા મૂર્ખા મનમાં શું આણે, દયારામ લખે સાહેબ, તો બાણ વાગી ગયું હોય ને ખબર પડે। આવું એક ભક્ત ચરિત્ર સાહેબ, આને મીરા કહી શકાય। એક મીરા થઈ ગયા શ્રી રંગમની અંદર જેનું નામ હતું આંડાલ, એક મીરા થયા કાશ્મીરની અંદર જેનું નામ હતું લલ્લેશ્વરી, એક મીરા થઈ ગયા કર્ણાટકની અંદર જેનું નામ હતું મહાદેવી અક્કા, એક મીરા થઈ ગયા ગ્રીસમાં જેનું નામ હતું સૈફો, એક મીરા થઈ ગયા આપણા રાજસ્થાનમાં સાહેબ, આપણા મીરા ભાઈ
पग घुंघरू बांध मीरा नाची थी। लोग कहे मीरा भई बावरी अने न्यात कहे कुल नाशी। एमनी मौत छे साहेब। एक मीरा थई गया राजस्थान मां, एक मीरा थई गया अमारा सौराष्ट्र मां गंगा सती साहेब। मेरू डगे पण जेनू मन डगे नहीं पानबाई भले भांगी रे पड़े ब्रह्मांड। ये मारा सौराष्ट्र ना मीरा ने मारे तमने आजे जे वात करी भी छे ए मीरा छे ए महाराष्ट्र ना मीरा भक्त जनाबाई। आपने सर्वने खबर छे के पंढरपुर मां भगवान विठ्ठलनाथ बैठो छे। मारो पंढरीनाथ रुकमाई साथे बैठो छे। पंढरीनाथ ना दर्शन करवा माटे बाजू ना गामडा माथी एक संघ उपड़ियो छे। भगवान ना नाम मा मस्त छे साहेब आ संघ। कोई ना हाथ नी अंदर करताल छे, कोई ना हाथ मा जांज, कोई ना हाथ नी अंदर पखाज, अने कोई तो गला नी अंदर मृदंग पहेर्यु छे। बधा भगवान ना नाम मा मस्त धुन गाता गाता जाय छे। शुं कहे छे? विठ्ठल विठ्ठल विठ्ठला हरि ओ विठ्ठला। विठ्ठल भगवान ना दर्शन थशे अने विठ्ठल भगवान नु ज्यां देरु जोयु अने त्यां तो संघ ना जे अधिपति भगवान ना नाम नो जय घोष कर्यो छे। बोलो पंढरीनाथ की सिद्वारिका, विठ्ठल भगवान की। जा भगवान नु मंदिर जोयु साहेब पंढरीनाथ नु विठोबानु अने आँख नी अंदर हर्षना आंसू आव्या छे कि मारा देव नु मारा भगवान नु मंदिर आवी गयु, सानिध्य आवी गयु। अने जा मंदिर उपर नजर करी त्यां तो साहेब 52 गज नी धोळी ध्वजा फरके छे। अने धोळी ध्वजा ने फरकता जोई अने लोको ए सौए वंदन कर्या अने एक भक्ते भजन ने छेड्यु छे। शुं कहे छे? कि तारी धोळी रे ध्वजावो फरके वाला तारी। ताली आपो बाप।
ના જેટલા આરે ભક્તો આવ્યા હતા બધા ભગવાનના નામમાં લીન બન્યા. સામે તો હવે દેરું દેખાતું તો વિઠ્ઠલનાથના દર્શન કરવાની થોડી જ ક્ષણો બાકી હતી સાહેબ. બધાય ભગવાનની ધજા જોઈને ભગવાનની સાથે એક તાર થઈ ગયા. પણ સંઘમાં એક નાની એવી 10-12 વર્ષની દીકરી આવી છે સાહેબ, બસ એક જગ્યાએ ઊભી રહી છે, ભગવાનની ધજાને પગે લાગી છે અને પગે લાગીને એક તાર થઈ ગઈ છે. સંઘના બધા લોકો આગળ ચાલવા લાગ્યા. જના એની ઉંમર 10-12 વર્ષ, નાની એવી દીકરી. પણ ઘટના એ બની કે ધના જનાને ખબર જ ન રહી કે સંઘના લોકો આગળ જાય છે. જના તો ભગવાનના નામમાં મસ્ત છે સાહેબ, એ પોતાના મનથી પ્રાર્થના ભગવાનને કરી રહી છે, ઊભી છે ત્યાં ત્યાં, બસ બીજું કાંઈ જ નહીં, આંખમાં અશ્રુ છે કે મારા બાપનું ઘર આવી ગયું સાહેબ, મારા વિઠોબાનું, મારા કૃષ્ણનું, મારા ગોવિંદનું ઘર આવી ગયું સાહેબ. જેની જોતા તા રાહ ઈ શેરીમાં સામા મળ્યા કવિ કાગ બાપુ સાહેબ આપણા, જેની પ્રતીક્ષા કરતા હતા એ તત્વ મારી સામે આવીને ઉભું રહી ગયું. એક નાની દીકરીને આંખમાં આંસુ અને જનાની માને લોકો સંઘ આગળ ચાલવા લાગ્યા. જનાની માં પાછળ, બેટા જના હા ચાલ, લોકો તો આગળ ચાલવા લાગ્યા. દીકરા ભગવાનના મંદિરે જવાનું છે. ધીરે ધીરે કરતા સંઘ સાહેબ આગળ ચાલ્યો છે અને ભગવાન જ્યાં વિઠોબાનું મંદિર આવ્યું અને વિઠોબાનું મંદિર આવ્યું ને ત્યાં તો જ્યાં મુખ્ય દ્વાર આવ્યો લોકો તો દોડ્યા છે. ભગવાનના નામમાં પાગલ બન્યા. વિઠોબાનો જય હો, ગોવિંદનો જય હો, નંદ નંદનનો જય હો, યશોદાના લાલનો જય હો, દેવકી પરમાનંદનો જય હો. આજ દ્વારકાધીશને ઘણી ખમ્મા, વિઠોબાને ઘણી ખમ્મા, ભક્તો દોડ્યા છે સાહેબ દર્શન કરવા માટે. આખા સંઘના માણસો દોડ્યા, પણ એક નાની એવી જના, 10-12 વર્ષની દીકરી, મંદિરનું જે મુખ્ય દ્વાર હતું ના એની સામે જોઈ નાખો બંધ કરીને અને ત્યાં દીકરી ઊભી છે. મંદિરની ઉપર 52 ગજની ભગવાનની ધજા લહેરાય છે અને ધજાનું દર્શન કર્યું અને આંખમાં અશ્રુ છે સાહેબ. એક 10-12 વર્ષની દીકરીને શું ખબર પડે, પણ છતાંય આંખના આંસુ સાથે સાહેબ એ ભગવાનને પ્રાર્થના એટલી કરે છે. દ્વાર તુમારે આવું મેલી ચાદર, થોડું મોડું થયું છે નેતર, પણ હું 12 વાગે ગોવિંદને બોલાવી લઈશ, એ 100% છે. દીકરી ઊભી છે સાહેબ, આંખમાં આંસુ છે, એ હરિ તારા દ્વારે હું કેવી રીતે આવું. ઓ પાવન પરમેશ્વર મેરે, મે મન હી મન શરમાઉં, મેલી ચાદર ઓઢકે. બધા સંઘના લોકો અંદર દર્શન કરવા માટે ગયા, ઘણા ભક્તો તો ગયા. તમે જોજો ઘણા લોકો મંદિરમાં દર્શન કરવાની એટલી ઉતાવળ હોય અને પાછા વળવાની પણ એટલી ઉતાવળ હોય. શું કામ ખબર છે, કોઈ ચંપલ લઈ ન જાય એટલા હાટ. આપણે ત્યાં કહેવત છે, મન મંદિરમાં જીવ જોડામાં. મેં તો એવા દ્રશ્યો જોયેલા છે હરિભાઈ, કે ઘણા એક ચંપલ અહીંયા કાઢે અને બીજું ચંપલ બીજી જગ્યાએ કાઢે છે. અરે તારી જે થાય, હવે આમાં ક્યાં કૃષ્ણ સામું જોવે છે. ભાવથી આવ ને બાપ, ભાવથી આવ. બધા દોડી દોડીને દર્શન કરવા સાહેબ વિઠોબાના ગયા, પણ મારી એક દીકરી જના સાહેબ 10-12 વર્ષની આંખની અંદર અશ્રુ છે અને ભગવાનને પ્રાર્થના કરે છે. અણ સમજુ હું બાળક બેઠો તારાયંગમાં, અને હવે બધો છે તારા માથે ભાર જો. અણ સમજુ હું બાળક બેઠો તારાયંગ, માં થોડીક આગળ ગઈ. જના તો આંખમાં વાસરુ સાથે સાહેબ ભગવાનની પ્રાર્થના કરે. માને એમ થયું જના ક્યાં ગઈ. જનાના પિતાશ્રી તો આગળ ગયા દર્શન કરવા માટે, પણ માં થોડીક આગળ ગઈ અને પાછળ જોયું જના. અરે દીકરી જના ચાલ બેટા, શું ઉભા ઉભા બોલે છે.
માને એમ કે મારી પાછળ પાછળ ચાલશે, પણ માના શબ્દો તો સાંભળ્યા જ નહોતા જણાય. વાચા મારી સાચી કઈ ભૂલી નથી, અને રડી રડીને મૂંગો છે પોકારજો, ફાવે તો ખવરાવીને પીવડા. આ જીવન મરણ નો તુજ પર છે આધાર, જો પુનિત પરવશ પૂર્ણપણે રે તુજયાશ. અને હૈયે ચાપીને કરજે કરુણા નિધાર, જો અણ સમજું હું બાળક બેઠો તારાય. જના એક તાર થઈ ગયા સાહેબ, આંખમાં આંસુ છે અને વિઠોબાના ધ્યાનમાં લાગી ગઈ છે. સાહેબ માને ક્યાં ખબર છે કે મારી દીકરી શું તત્વ છે. સાહેબ ઘણી વખત સાધુ આપણી વચ્ચે બેઠા હોય, આપણે એને ઓળખી ન શકીએ સાહેબ, ને આપણા પરિચયમાં આવંતર બહુ મોડું થઈ ગયું હોય છે. હા હા, પછી પસ્તાવા સિવાય કાંઈ રહે નહીં, બહુ મોડું થઈ જાય સાહેબ. ઘણી વખત આપણે સત્વ તત્વ ગુમાવી દઈએ ને પછી આપણને એની કિંમત થાય છે. જ્યાં ઉતારો છે ત્યાં જવાનું છે, ભોજન લેવાનું છે. માં શું બોલી કઈ ખબર નથી જનાને, બસ એક તાર થઈ ગયો છે. કોઈ ગોવાલણ હોય અને ગાયના વાછડાને જેમ પકડીને લઈ જાય, એમ આ જનાનો હાથ જનાની માએ પકડ્યો. ચાલ બેટા, પાછળ જના, આગળ માં. અને વિઠોબાના ગર્ભ દ્વારમાં આજ સાહેબ જના એ પ્રવેશ કર્યો અને પહેલી નિગાહે સાહેબ આ વિઠોબાનું દર્શન કર્યું અને આંખમાંથી અશ્રુની ધાર વહેવા લાગી. સાહેબ આંખમાંથી અશ્રુ બિંદ, પહેલી વાર જ્યાં ભગવાનને જોયા ત્યાં તો મધુરાધીપતે અખિલમ મધુર. ભગવાનનું જ્યાં દર્શન કર્યું આંખમાંથી શ્રાવણ અને ભાદરો વહેવા લાગ્યા. હે કૃષ્ણ હે ગોવિંદ, ક્યાંય ગઈ નથી હો સાહેબ, દોડી નથી બધાની જેમ, એક સ્થાને ઉભા ઉભા ભગવાનને પગે લાગે. મુકમ કરો તી વાચાલમ, આ તો નાની દીકરી, આને શું આવડે સાહેબ. મંદિર મસ્જિદ વો કરે કે જિસે ફુરસદ હો, મંદિર ઓર મસ્જિદ વો કરે કે જિસે ફુરસદ હો, લેકિન ઉસે યાદ કરકે અશ્ક ભર લેના ઇબાદત હૈ સાહેબ. ભગવાનને યાદ કરો ને આંખમાં પાણી આવી જાય સાહેબ, આંખમાંથી અશ્રુ વહેવા લાગે. આના મોટી જગત, આનાથી મોટી જગતમાં પ્રાર્થના બીજી કઈ હોય શકે સાહેબ. નરસિંહ મહેતા ખાલી કરતાલ હાથમાં લઈને આંખમાં અશ્રુ આવે ને દ્વારકાધીશને દોડવું પડે સાહેબ. મીરાબાઈ કદાચ યાદ કરે ને દોડવું પડે સાહેબ. આનાથી મોટી પ્રાર્થના કઈ જગતમાં. જના એક તાર થઈ ગઈ છે આજ. માં આગળ વધી, પાછું માએ જોઈ, દીકરી કેમ બેટા, ચલ નહીં બેટા, ભગવાનને દર્શન કરવાના છે, ભેટવાનું છે. જનાની માં એ ભગવાનને ભેટે, એના પુનિત ચરણોમાં સાહેબ એને પગ મૂક્યા છે. ભગવાનના જે પાવન ચરણ કમળ હતા એમાં પગે લાગી. જનાને કહ્યું, બેટા તું પણ ભેટી લે, તું જલ્દી કર બેટા, આપણે પગે લાગીને પછી પાછું જવાનું છે. જનાએ કહ્યું, અરી માં, ભગવાનને પગે લાગવાનું? બોલે, હા. પછી ભેટવાનું? હા. પછી ક્યાં જવાનું? તો કે ઘરે. અરે ભગવાનને ભેટ્યા પછી, મળ્યા પછી થોડુંક ઘરે જવાનું હોય. પણ આ માર્મિક વાત જનાની જનાની માં ઓળખી ન શકી કે દીકરી શું બોલે, શું આવું ગાંડું ખેલું બોલે. ચાલ ભગવાનના દર્શન કરી લે. જના ભગવાનને ભેટી સાહેબ, ત્યાં તો અનેરો આનંદ થયો છે. પૂર્વને જે પ્રીત હતી ને એ પ્રીત આજ ભરથી જાગૃત થઈ ગઈ. કારણ કે સંસ્કાર જે હોય ને સાહેબ, એને આવતા એ પેઢીયું લાગે ને સંસ્કાર ને જતા એ પેઢીયું લાગે સાહેબ. સંસ્કારો એથી જીવન તો ઘડાય છે. શું કલમ પુનિત મહારાજે ચલાવી છે સાહેબ. આ પૂર્વના સંસ્કાર જનાબાઈ ના હતા. અને બહુ સાચી વાત તો એ છે કે માતા પિતાના સંસ્કાર ઉતરે પુત્ર જીવનમાં, ને ગંગા જમના કેરી ધાર ઉતરે પુત્ર જીવનમાં. જેવા વડ એવા છે ટેટા, જેવા બાપ એવા છે બે.
જેવા બાપ એવા છે બેટા અને જેવા વડ એવા છે ટેટા. આંબા વાડ્યું હતું, આંબાના ઝાડ, કેસર કેરી, લંગડો કે આફૂસ, તમે જે કહેતા હોય તે. હવે મોટું આંબા વાળ્યું અને એનો ઇજારદાર બાર ખાટલો નાખીને બેઠેલો અને એમાં છોકરો કેરી ચોરવા માટે ચડી ગયેલો આંબા ઉપર અને એમાં ઓલા ઇજારદારની નજર ગઈ અને નીચે ઉતાર્યો. સાહેબ અને એક બે લાફા વળગાડ્યા પછી એમ કીધું કે આટલી નાની ઉંમરમાં સાલા ચોરી કરસ, ચાલ તારા બાપુજી પાસે. બોલો કે બાપુજી પાસે લઈ જવો છે? તો કે હા. તો કે આમ ક્યાં લઈ જાવ? કો આમ લઈ જાવ, ત્રીજા આંબા ઉપર ઈ છે. કોને ફરિયાદ કરશું? કોને ફરિયાદ કરવાની? એક બેનને ફરિયાદ કરવા માટે પડોશણ ગયા કે તમારો દીકરો બહુ તોફાન કરે, અહીંયા ને અહીંયા ક્રિકેટ રમે, અહીંયા ને અહીંયા બેલ બોટ રમે, આ મારો ત્રીજે વખત કાચ તોડી નાખ્યો, આજે પણ મારો કાચ બારીનો તોડી નાખ્યો, મારો કાચ ફોડી નાખ્યો. બેન કે બને જ નહીં, મારો નો હોય, મારો હોય જ નહીં. અરે તમારું સંતાન આ અત્યારે અત્યારે બનેલી ઘટના ઈ કે ના, વાત જ ખોટી. મારો કાચ નો ફોડે, મારો માથા ફોડે. સાહેબ આ વાત નથી સાહેબ. હા, સંસ્કાર ને આવતા પેઢીઓ લાગે, સંસ્કાર ને જતા પેઢીઓ લાગે. પારણે પોઢી સાંભળેલી એને રામ લક્ષ્મણ ની વાત રે, શિવા રામ લક્ષ્મણ ની. જીજાભાઈ જયારે ઝુલાવતા સાહેબ, ઈ સંસ્કાર શિવાજીમાં છેલ્લે ઉધી નો ગયા. શિવાજીને નીંદ રહ્યું ના આવે એ માતા જીજાભાઈ ઝુલાવે. જના કે ભગવાન ને ભેટવાનું, પછી પગે લાગવાના, પછી પાછું જવાનું. આ વિશ્વેશ્વર ને ભેટીને, આ પ્રેમ સ્વરૂપ કૃષ્ણ ને ભેટીને કૃષ્ણ મળે, પછી પાછું આવી જવાનું. માં ચલને દર્શન કરને. સાહેબ અમુક વખતે નાના બાળકો જે વાત કરી દે ને, એ મોટાને ખબર નથી પડતી. અન જના જ્યાં ભગવાનને ભેટી છે ત્યાં તો પૂર્વની પ્રીતેની જાગૃત થઈ અને ભગવાનના પુનિત ચરણોમાં એને પગ મૂક્યા ને ખાલી એટલું જ કીધું કે માથું તારા કોણે મૂક્યું રે સામણિયાજી, અને જીવન તો સૌ સોંપી દીધું. પણ ભગવાનના ચરણોમાં પડી સાહેબ અને આંખનો અભિષેક કરે છે, આંખમાંથી દડ દડ આંસુ વહે અને પ્રાર્થના કરતી રહે. એક મિનિટ થઈ, બે થઈ, પાંચ થઈ, ઓલા પૂજારી એમને જોયા કરે કે આ દીકરી ભગવાનના પગમાં પડી એ પડી, ભગવાન વિઠોબાના પગ પકડ્યા એ પકડ્યા, જણાય છોડતી નથી. પૂજારીજી બાજુમાં ઉભા છે, આખું ગર્ભ દ્વાર ભરાઈ ગયું, દર્શનાર્થી ઉભા છે દર્શન કરવા માટે કે આ દીકરી કદાચ ઉભી થઈ જાય તો મારો વારો દર્શન માટેનો આવે. વિઠોબાનો પગ એવા પકડ્યા છે આજે જનાએ અને આંખમાંથી અશ્રુની ધાર જાય સાહેબ એને. અને જના પાસે બીજું હોય શું? આ તો સાહેબ ભારત છે, આંસુઓનો દેશ છે, યાદ રાખજો. સાવ ગરીબ કુબો, નાનું એવું ઝૂંપડું અને નાના સંતાન હતા સાહેબ. એના કપડા ફાટેલા હતા પણ એના સંસ્કાર નો ફાટેલા સાહેબ. કપડા ફાટેલા હતા, એના સંસ્કાર ફાટેલા નહોતા. એ બે નાના દીકરા દીકરી, 7 વર્ષની એની બેન ને 5 વર્ષનો એનો દીકરો, ઘરમાં કઈ ખાવા ન મળે અને બંનેના માથા ઉપર હાથ મૂકીને ખાલી એટલું કીધું, બેટા આજે આપણી પાસે કઈ ખાવાનું છે નહીં હો બેટા, આજે ઉપવાસ કરવો પડશે. શું કામ ખબર બેટા? આપણે ગરીબ છીએ ને, ત્યારે જે દીકરો બોલ્યો ને સાંભળવા જેવું હતું. એને એટલું કીધું કે માં, જ્યાં સુધી આપણી પાસે આંસુ છે ને ત્યાં સુધી આપણે ગરીબ નથી સાહેબ. જ્યાં સુધી આપણી પાસે આંસુ છે ત્યાં સુધી ગરીબ નથી સાહેબ. આ ભારત છે સાહેબ. મારે ઘણું કહેવું હતું પણ આજ મેં કીધું મોડો પડી ગયો છું ને, એટલે મને એવું ડંખે છે, આખું વર્ષ ડંખ છે.
પણ ભગવાનના ચરણ મુક્તિ નથી. અને પૂજારીએ કીધું, બેટા દીકરી તે દર્શન કરી લીધા હોય ને તો બીજાનો બેટા પાછી આવી જાય. સનાય સાંભળ્યું નહીં, નહોતો સાંભળવાનો ઈરાદો નહોતો, પણ ભગવાનની સાથે એક તાર થઈ ગયો હતો સાહેબ, એને ખબર નહોતી. બીજી વાર પૂજારીજીએ કહ્યું કે બેટા દર્શન કરી લીધા હોય તો દીકરા ઉભા થઈ જાય ને તો બીજા કોકનો દર્શનાર્થી નો. ત્રીજી વાર કીધું, જયારે ન સાંભળ્યું, જનાને કીધું કે દીકરી ઉભી થા, ખબર નથી પડતી. પૂજારીજીનો મગજ ગયો સાહેબ. મને ઘણી વખત એવું થાય કે અમુક કક્ષા સુધી પહોંચી ગયા પછી ગુસ્સો આવે. ઇતને સાલ સે ભજન કરતા હું, એ કરતા હું, અને પછી ગુસ્સો આવી જાય. અને એમ થાય કે આ ભજન ગયું ક્યાં, આ ભજન ગયું ક્યાં સાહેબ, આ ભજન નો અપચો થઈ ગયો. એને ભજન નો અપચો થયો, ભજન પચે નહીં. આ તો સાહેબ અઘરું વસ્તુ છે, ઉતરી ગયું તો ઉતરી ગયું, બાકી ઘણા નહીં આવી સમાધિ લાગી જાય છે, ઘણા થાંભલા જ ગોતે છે, સમાધિ આવી જાય સાહેબ ખરેખર. અને આયા મોજ આવે એવી ઘરે નો આવે. પાછી ત્રીજી વખત જા કીધું છે, દીકરી હવે તે દર્શન કરી લીધા હોય તો આને તું ઉભી થઈ જા બેટા, બીજા કોઈનો વારો આવે. જનાએ થોડું માથું ઊંચું કરીને પૂજારીને શું કીધું ખબર છે? નહીં છોડું, નહીં છોડું, ચરણોને નહીં છોડું. તમે ગમે એટલું કહેશો, ભગવાનના પગ હું મૂકીશ નહીં, ભગવાનના ચરણ છોડીશ નહીં. નહીં છોડું, નહીં છોડું, ચરણોને નહીં છોડું. અને છોડીને હું ક્યાં દોડું, ચરણોને નહીં છોડું. પૂજારીને કીધું ચરણ નહીં છોડું. ત્યાં પૂજારીનો અહમ ગવાણો કે આટલી નાની દીકરી મારી હામે બોલે, મારી હામે એમ, મારી હામે. સમજો છો, આપણા જે કઈ પ્રશ્નો છે ને અહમ ના છો, અહમ ના. બે જણા વાત કરતા ને ત્રીજો આવીને તરત કેમ કેવા મને ખોખારો ખાઈને તરત બોલીને પૂછો કે ન પૂછો, તરત મારું માનવું એટલું છે. હવે તારું માનવું તારે ગણના નથી માનતા, ગામ માનશે તારું. પણ એ બહુ બહુ ખુલ્લું સત્ય છે. આવડું હશે આટલું સ્પષ્ટપણે કીધું તા સાહેબ પૂજારીજી નો અહમ ગવાણો. અને તરત કીધું, આ દીકરી છે કોની ભાઈ, એને લઈ જાઓ, નતર હવે એને ચોટલો ખેંચીને બહાર મૂકી આવીશ. અને તા માએ જોયું, વાતો જના બેટા ઉભી થઈ જા. જનાએ કીધું, નહીં માં, હવે ભગવાનના પગ ન છોડું, પકડ્યા એ પકડ્યા, કરવું શું? આપણે ત્યાં ત્રણ હઠ બતાવી છે, સ્ત્રી હઠ, બાળ હઠ અને રાજ હઠ. આ ત્રણેય જણા હઠ પકડે ને પછી મૂકે નહીં, એટલે શરણાગત થઈ જવું. રાજા જે કરે ને, રાજા જે કઈ કે મૂકે નહીં પાછા. એવું ને એવું સ્ત્રીનું છે, માફ કરજો બાપા. આ ભજન કરે એની વાંધો નથી, આ બધું આપણું નથી, આ બધું બારગામનું છે, એનું તો છે જ નહીં સાહેબ. પણ સાહેબ કઈ કઈ હઠ પકડી, અવસર નથી ને અત્યારે, તો હું તમને કહે દઉં. એ તારો ભરતજી એ ભલે ને ગાદીએ આવે રે, એ વન ન દે મારા એ રામ ને રે. એ ઘટ પકડી સાહેબ, સ્ત્રી હઠ અને બાળ હઠ. બાળક જે પકડી મૂકે ને, રાત્રે બે વાગે હોન્ડા ઉપર આંટો મરાવવો પડે. બાબા જવું છે, જવું જ પડે, એમાં હાલે જ નહીં સાહેબ. જનાએ પગ પકડ્યા, એ પકડ્યા, મુક્તિ નથી. એને એમ થયું કે એના પિતાજી ગયા ક્યાં, દોડી છે પિતાજીની પાસે. અને એનો જનાનો જે બાપ છે ને, ભગવાનના નામમાં એક તાર થઈ ગયેલો. એને કહ્યું, ચલો ના જલ્દી. ભગત બોલે, શું થયું? આપણી દીકરી જનાએ ભગવાન વિઠોબાના પગ પકડ્યા, એ પકડ્યા, મુક્તિ જ નથી. અને પૂજારીજીને એટલો બધો ગુસ્સો આવ્યો છે કે કદાચ આપણે નહીં જઈએ ને તો એનો ચોટલો પકડીને એને બહાર મૂકી દેશે. જનાનો બાપ દોડ્યો છે સાહેબ આજે. અને ત્યાં તો જના ભગવાનના વિઠોબાના પગ ઉપર, મારો વિઠોબા કેડે હાથ દઈને ઉભો છે, તમે દર્શન કર્યું છે ભગવાન વિઠ્ઠલનાથનું, કેડ ઉપર હાથ છે. અને આગવી અદાથી મારો વિઠ્ઠલનાથ ઉભો છે, મારો ગોવિંદ, મારો કૃષ્ણ સાહેબ. એના પુનિત પગલા ઉપર સાહેબ આજ જનાનું મસ્તક છે, બે હાથે બે બરાબર કચકચાઈને ભગવાનના પગ પકડ્યા કે હવે તને મૂકે બીજા. બાપ આવ્યો દોડીને, દીકરીને મનાવવા લાગ્યો, બેટા જના ચાલ દીકરા, દર્શન કરી લીધા હોય ના તો આપણે સંઘમાં પાછા જવાનું છે ને, આપણે ભોજન લેવા, નાના બાળકને સમજાવવું પડે ને સાહેબ. માથે આ દીકરીને ફેરવતો જાય,
ને સમજાવું તો જાય બાપે ઉઠાડવા માંડી પુનિત મહારાજ ગીતી લખે અહીંયા એ બાપે ઉઠાડવા માંડી જોરે જનાએ ચરણો ને જાલ્યા રામ બાળ હઠ દેખીને આવી બાળ હઠ દેખીને સમજાવે સૌ સગા અને વાલા શિયાવર રામચંદ્ર કી રઘુવીર રામચંદ્ર કી પવન સુત હનુમાન કી બોલો રે ભાઈ સબ સંત પુનિત મહારાજ ની ગીતી સાહેબ મારા બાપજી મારા ધંધુકાના સાહેબ હું કેમ ભૂલું અમારું રતન છે ધંધુકાની બે આંખ સાહેબ એક પૂજ્યપાદ પુનિત મહારાજ અને પૂજ્યપાદ હેમચંદ્રાચાર્યજી સાહેબ સિદ્ધરાજ જયસિંહના રાજ દરબારમાં જે બેસતા અને જેમને સિદ્ધ હેમ શબ્દાનુશાસન નામનો ગ્રંથ લખ્યો એટલે બાપજી તો મારા એટલે બધાના છે આ તો પ્રેમથી આવું બોલી જવાય પણ બાપે માથા ઉપર હાથ જના બેટા ચલને જનાનું માની નહીં સાહેબ દીકરા ચલ આપણે ઘરે જવાનું છે બાપુ હવે મારે તમારી સાથે નથી આવવું અને બાપની આંખ ચાર થઈ દીકરી તું શું બોલે બોલે હા કેમ નથી આવવું બાપુ તમને એક વાત કહું આજે મને આ સંસારમાં મારો સાચો સગો મળી ગયો છે દીકરી કોણ મળ્યું આ મારો બાપ વિઠ્ઠલ અરે દીકરી શું બોલે બોલે હા બાપુ આ સંસાર છે ને અસાર છે નીમાં બધા જેટલા સંબંધો છે ને સ્વાર્થના છે બાપુ આજ મને આ સંસારમાં જો કોઈ નિસ્વાર્થ સંબંધ હોય ને તો એ મારા હરિનો છે મારા વિઠોબાનો છે મારે તમારી સાથે નથી આવવું સાહેબ બાપુ સાંભળી લો આ સંસારમાં જેટલા સંબંધો છે બધાયમાં દિલમાં વિચારી જો જો રે કોણ છે અને અંતરે ઉતારી લે જો ને કોણ છે બહુ સાચી વાત છે સાહેબ વખત આવે વહમો ત્યાં સૌ હાથ જો અજબ આ દુનિયા ને ઊંડા એના પાયા સાહેબ બધું જાણવા છતાં મુકાતી નથી માયા બાપુ આ સંસાર છે ને અસાર છે અને એની અંદર તો સાચો સગો ને એ મારો સાંભળ્યો છે બાપ સમજાવે છતાં દીકરી સમજતી એમાં એક સમજદાર માણસ હતો ની દોડ્યો છે મંદિરનો બહારનો જે ભાગ હતો ને ખુલ્લી પડાળ એની અંદર મહારાષ્ટ્રના એક પ્રખ્યાત સંત સાહેબ જેને વિઠ્ઠલની સાથે નેડો લાગી ગયો છે આવા સંત એટલે સંત નામદેવજી સાહેબ નામદેવજી હાથની અંદર કરતાલ છે કેડે સફેદ ખેસ બાંધ્યો છે પગમાં ઘૂંઘરા છે અને ભગવાનના નામમાં મસ્ત બિના શું કહે છે દ્વારિકા નો નાથ મારો રાજા રણ છોડ છે એને મને માયા લગાડી રે દ્વારિકા નો નાથ મારો રાજા રણ છોડ છે એને મને માયા લગાડી રે હરે દ્વારિકા નો નાથ મારો રાજા રણ છોડ છે એને મને માયા લગાડી રે દ્વારિકા નો નાથ મારો
ગાયો નો ગોવાળ મારો અને ત્યાં એક ભક્ત દોડતો આવ્યો અને સુરતા થોડીક નામદેવ ની તૂટી, પ્રભુ કઈ સાંભળ્યું? બોલે, ના ભાઈ, શું થયું? અરે, આ મંદિરના વિઠોબાના મંદિરમાં એક નાની એવી સંઘમાં દીકરી આવી છે 12 વર્ષની, અને દીકરી ભગવાને વિઠોબાના પગ પકડ્યા, એ પકડ્યા મુક્તિ જ નથી. બોલે, શું બોલો? બોલે, હા, નામદેવજીની અસ્ત્ર આંખથી ભરે કે સાહેબ, કે માનો ન માનો, ઘણા સમયથી હું જોઉં કે ઘણા સંઘવાળા આવે, ઘણા ભક્તો આવે, ઘણા દર્શનાર્થીઓ આવે, દર્શન કરીને જતા રહે, પણ ભગવાનના પગ પકડ્યા પછી નથી મુક્તિ. આવો પ્રસંગ તો મેં પહેલી વાર સાંભળ્યો. માનો ન માનો, આ પૂર્વનો કોઈ જાગેલો આત્મા હોવો જોઈએ. લાય, એનું દર્શન હું પણ કરું. આ પૂર્વના કોઈ સંસ્કાર ખીલી ઉઠ્યા છે. ને ખુદ નામદેવજી સાહેબ હાથમાં કરતા લઈ અને હરિનામનું સ્મરણ કરતા કરતા આજ મંદિરમાં પ્રવેશે. ભજમન નારાયણ નારાયણ નારાયણ, ભજમન નારાયણ. નામદેવજી જોયું,
આટલી નાની દીકરી અને આંસુઓનો અભિષેક અને એમાં જનાના જે પિતાશ્રી હતા એ નામદેવજીને ઓળખતા દોડ્યા કે કદાચ હું તો મારો બાપનું મારા સગા બાલનું મારી માનું તો કોઈનું માન્યું નહીં, કદાચ આ ભારતના સાધુનું કદાચ મારી દીકરી માની લે, મારી યારે પાછી આવતી રહે ને એની અઠ છોડી દે તો મારું કામ થઈ જાય. નામદેવજીના પગમાં પડ્યા સાહેબ, જઈને કહ્યું જય જય વિઠ્ઠલ. આમ થાય જનાના પિતાએ નામદેવજીને કહ્યું કે જય જય વિઠ્ઠલ. હજી આગળ જ પકડાણું છે, વાહે ભોજનનો પ્રતાપ જાજો છે. તાળી પાડીને રામ નામ ગાય ફેરો એનો ફોગટ નો જાય. અમારા જનક મહારાજ કહેતા સાહેબ શું કામ, હરિના ભજનમાં જશો ઊંઘ ચડી આવશે અને જોકા ખાઈને નામ લેતા અટકાવશે, પણ તાળી પાડવાથી ઊંઘ ઉડી જાય ફેરો એનો. તમે જોજો આપણે ભજનમાં બે કલાક ભજનમાં બેઠા, બે કલાક આમ ભારપૂર્વક કે સાહેબ, પણ જો ગપ્પા મારવામાં અડધી રાત થઈ જાય તો એનો થાક ન લાગે સાહેબ. આ તો રસનો વિષય છે અને આ બધાને ન પચે, આનો અપચો થઈ જાય ઘણાને સાહેબ, પણ જેને જેને પચી ગયું છે સાહેબ એનો તો લીલા લહેર છે સાહેબ. નામદેવજીને કીધું છે કે ગમે તેમ કરો, મારું તો કીધું માનતી નથી આ દીકરી, કદાચ તમારું દીકરી માની લે ને તો મને મારી દીકરી મળી જાય. નામદેવજીએ કહ્યું છે, સામે જોયું, ધીરે ધીરે આગળ વધ્યા. ભગવાન વિઠ્ઠોબા મારો સાક્ષાત ગોવિંદ કૃષ્ણ ઉભો છે અને આ જનાએ બરાબર પગ પકડ્યા છે, આંસુઓનો અભિષેક અને મનમાં વિઠ્ઠલ વિઠ્ઠલ ગોવિંદ ગોવિંદ. નામદેવજી બેઠા, મસ્તક પર હાથ ફેર્યો, બેટા દીકરી દીકરી જના. જનાએ માથું ઊંચું કર્યું, કોણ દીકરા? હું નામદેવ. તમે નામદેવ ભગત છો? બોલે હા હા. તમે તમે આ કોને? મારા બાપુજીને. એ મને એમ કે છે તારે મારી સાથે પાછા આવો, તમે તમે જ ન્યાય કરો કે એક વખત ભગવાનને ભેટી લીધા પછી આપણે પાછા જવાય? એક વખત જેને હરિનો રસ પ્રાપ્ત થઈ ગયો છે, જેને મીઠો રસ પ્રાપ્ત થયો હોય, હે ભગવાન આપ જ કહો ભગત કે એ ક્યારે કડવો રસ પીશે? જેને ભગવાનનું અભય સ્થાન મળી ગયું હોય એ અભય સ્થાન છોડીને ભય ભરેલા સ્થાનમાં જાય ખરો? ને જા માર્મિક વાત કયો સાહેબ. નામદેવજી સાંભળા, નામદેવજી ધ્રુજા છે, ઓહો આ તત્વ છે કોણ? અને આંખ બંધ કરીને જ્યાં ધ્યાનમાં જોયું તો બીજું કોઈ નથી, આ પૂર્વ જન્મનો જાગેલો આત્મા છે. અને પછી નામદેવજી જનાના પિતાશ્રી પાસે ગયા છે કે જનાના માતા પિતાનું બિરુદ મેળવનાર તમને ખરેખર ધન્ય છે, જનાની ભક્તિ પ્રભુના ચરણોમાં ખરેખર અનન્ય છે, તમારી જના પૂર્વ જન્મની જ પ્રભુની સહવાણી છે અને ભગવાન કૃષ્ણને ચંદન ચડાવનાર પૂર્વ જન્મની કુબજા દાસી છે. આ કોઈ સામાન્ય નથી જના સાહેબ, પણ કૃષ્ણ અવતારની અંદર કંસના દરબારની અંદર રહેતી જે કુબજા છે ને, તમે નામ સાંભળ્યું છે સાહેબ, એ કુબજા કૃષ્ણને અતિ પ્રેમ કરતી, એની દાસીને ચંદન અર્પણ કરતી, એ કુબજાનો બીજો અવતાર એટલે સાહેબ જનાભાઈ છે સાહેબ. કુબજા છે રંગે કાળી, એ કાળા તમે વન માળી, આવી જોડી ક્યાંય ન જાણી રે, એવો ધાજી એમ મારવાલાને એ વઢીને કે જો માને તો મનાવી લે. એ ઉધવજી એમ મારા વાલાને એ વઢીને કે કુબજા રંગે કાળી. હા ને રાધાજી તો ત્યાં સુધી કે, થોડો સમય લઉં, વાંધો નથી ને તમને? હા બરાબર, તમને તો વાંધો જ નથી કઈ, પણ રાધા ફરિયાદ કેવી કરે કે ઘર કી પ્રીત પસંદ નાઈ ઓર કીની પ્રીત પરાઈ.
गोरी राधा को बिछड़ाई काली कुबजा भाई कन्हैया ने काली कुबजा भाई। और પછી આખું પૂરું થશે સતાર સા બાપુ છે કોઈ જાય કહો પિયુ પાસ રહો મેરે મન કી પૂરે આસરે આવો બજાવો બાંસુરિયા આવો બજાવો બાંસુરિયા નીંદ ગઈ મોહે ચેન નહીં ગયે શામ કુબજા પાસરે આ કુબજા છે કે જેને કૃષ્ણની દાસી અને ભગવાન જ્યારે મથુરાની અંદર આવ્યા ને ત્યારે એને ચંદન આપ્યું હતું ને એ આ કુબજા છે। આજ રામદેવજીએ કીધું છે કે આ તમારી દીકરી કોઈ સામાન્ય નથી, આ તો પૂર્વ જન્મની કૃષ્ણ પરમાત્માની દાસી છે અને એનું પુણ્ય ફળ આજે ઉગી નીકળ્યું છે। મને નથી લાગતું કે હવે તમારી સાથે એ પાછી આવે। રામદેવજીના પગમાં પડી છે, માં પગે લાગે બાપ પગે લાગે, મારે કરવું શું? નામદેવજી કીધું એના વાત ઉપરથી તો મને એવું લાગે છે કે હવે તમારી સાથે પરથી પાછી નહીં આવે, તો કરવું શું ભગવાન? અમારી મોટી સમસ્યા મોટી દુઃખ તો એ છે કે મારી દીકરી 10-12 વર્ષની છે, 2-3 વર્ષ પછી તો યુવાનીના ઉંમરે આવીને ઉભી રહે છે ને આ જગત એમાં દીકરી સાહેબ મારે એકલી કેમ મુકાય એને। નામદેવજીએ કહ્યું કે ક્ષમા કરજો, તમારી દીકરીના હૃદયમાં રામ નામનો દીવો પ્રગટ થઈ ગયો છે, અહીંયા કોઈ દી કામ નહીં આવે, એ નામદેવનું વચન છે, અહીંયા કોઈ દી કામ પ્રગટ નહીં થાય કે જ્યાં રામ અને રામ હોય ત્યાં કામ ન હોય, રામ હોય ત્યાં કામ ન હોય છે, મને ભરોસો છે। પણ બાપુ મારે આ દીકરીને કોને સોંપી? નામદેવજીએ કીધું કે તમે ચિંતા નહીં કરો, તમે તો જન્મદાતા છો, આથી આ જનાનો હું પાલક પિતા છું સાહેબ, આથી આ જે જના છે ને એ જના મારી સાથે રહેશે, હું એને મારા મારી દીકરી તરીકે સ્વીકારીશ અને મારી સાથે એનું જે ભજન છે ને એ ભજનને હું આગળ વધારીશ સાહેબ। મા બાપને ખબર પડી કે હવે જના અમારી પાસે નહીં આવે। નામદેવજીના પુનિત ચરણોમાં પગે લાગી નામદેવે કહ્યું, બેટા હા માતા પિતાને પગે લાગો સાહેબ, 68 તીરથ ત્યાં છે ને, 68 તીરથ બધું તમને જગતમાં મળે ઈ ન મળે સાહેબ, ધન ખર્ચતા મળે બધું, માતા પિતા મળશે નહીં, પલ પલ પુનિત ચરણની ચાહના ભૂલશો, ભૂલો ભલે બીજું બધું, ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં, અગણિત છે ઉપકાર ના એક દિવસો। જાઓ બેટા, આ જગતનું આલતું ચાલતું તો તીર્થ હોય ને, તો એ આપણા માવતર છે, એ તો સચ હૈ કે ભગવાન હૈ, માના હૈ ફિર ભી અનજાન હૈ, धरती पे रूप माँ बाप का उस विधाता की पहचान है सा। आ जगत में आलतू चालतू जो आपणो भगवान नु स्वरूप होय ने तो ये आपणा मावतर छे। बेटा पगे लागो, माने पगे लागी अने जा बाप ने पगे लागी त्या तो साहेब आज बाप ढगलो थई गयो छे। तो विचार जो दीकरी होय ने एने बाप ऊपर बहु प्रेम होय अने बाप ने दीकरी ऊपर बहु प्रेम होय। અત્યારે અવસર ને તમે બધું નોંધી લાગજો, હું શાંતિથી આવી છું એક વખત અને પછી આપણે નિરાતે બેસીને બધી વાતો કરશું, અત્યારે મારે સમય સાથે ચાલવાનું છે। પણ બાપને દીકરી ઉપર સાહેબ બહુ જ વાહલ હોય, બહુ જ વાહલ હોય, આખા પરિવારમાં બાપને વઢવાનો અધિકાર હોય ને તો દીકરીને છે, દીકરીને ને કાયમ માટે બાપ સાહેબ જમવા માટે બેસે અને રોટલી બનાવી આપતી હોય, 4-5 રોટલી બાપ કાયમ ખાય ને એક વખત જો કદાચ 1 કે 2 રોટલી ખાઈને ઊભી થઈ જાય બાપ ઊભો થાય તો દીકરીને ગમે નહીં, કેમ બાપુ શું થયું, તબિયત ખરાબ છે આજે, મને કહેજો હો, હા તમને કઈ મુસીબત, તરત પામી જાય સાહેબ, દીકરી દીકરી હોય છે।
લૂંટાઈ ગયો મારો લાડ ખજાનો દાદો હું જોતો રહ્યો. આમ સાહેબ દીકરીને એક વખત વળાવે ને બાપ, આમ આમ માંડવેથી વળાવી દે અને જાનને વળાવીને પાછા આવે ને, અને પછી થાંભલો પકડીને સાહેબ બાપ ઉભો હોય ને તો એ બાપના 10 વર્ષ વધી જાય જીવનના સાહેબ. એ 50 નો હોય તો 60 નો થઈ જાય સાહેબ. 45 નો બાપ હોય ને તો એ 55 નો થઈ જાય સાહેબ. એના એના આખામાં 10 વર્ષ વધી જાય, કારણ કે દીકરી વહી ગઈ સાહેબ. એટલા માટે દાદલ લખે છે, લૂંટાઈ ગયો મારો લાડ ખજાનો અને દાદ હું જોતો રહ્યો. આ જાન ગઈ મારો જાન લઈને, આજ મારો સુનો માંડવડો કાળ જાગેરો કટ. નામદેવ સામે ઉભા છે, બાજુમાં માં, એક બાજુ બિજારી, એક બાજુ વિઠોબાન, આખું મંદિર ભર્યું છે. અને આજ દીકરી જ્યાં બાપને પગે લાગી ત્યાં બાપ ડગલો થઈ ગયો સાહેબ. દીકરી તે મારું નામ ઉજ્જવળ કર્યું મારો બાપ, પણ સાધુવારે રહેજે અને તારું ભજન વધારજે. અને પછી ઘટના એ બની કે આ બાજુ બાપ અને સંઘ એ પોતાના વતનમાં પાછા ફેર્યા અને હરિનામનું સંકીર્તન કરતા કરતા આ નામદેવની સાથે જનાબાઈ નીકળ્યા છે ભજન. નારાયણ 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 પછી તો નિત્ય ક્રમ કર્યો છે સાહેબ. કાયમ માટે બ્રાહ્મ મુહૂર્તમાં જનાબાઈ જાગી જાય, સવારમાં જાગે. નામદેવજી તો સૂતા હોય ત્યાં સુધી વહેલી જાગી જાય અને વહેલી જાગીને આખો જે આશ્રમ છે આશ્રમને પોતાની સાવરણાથી એટલો સ્વચ્છ કરી નાખે અને ફટાફટ કામ કરવા લાગે, સ્નાનાદિ ક્રિયા કરી લે. અને નામદેવજી જાગે પહેલા તો પાછળ સુંદર મજાનો જે વાડો એમાંથી પુષ્પ ચૂંટી લાવે, એનો સુંદર મજાનો હાર બનાવી નાખે, પૂજાની સામગ્રી તૈયાર કરે, કનૈયા માટે દૂધ તૈયાર કરી આપે. નૈવેદ્યમાં દૂધ કનૈયાને ધરાવવું પડે, કનૈયો ખાય શું, સવારે ભૂખ્યો થાય તો. દૂધ તૈયાર કરે, નૈવેદ્ય તૈયાર કરે, ભગવાનના પુષ્પોનો હાર તૈયાર કરે, પૂજાની સામગ્રી તૈયાર કરી આપે. અને નામદેવજી જ્યાં જાગે અને જાગતા વેત સાહેબ પથારીની અંદર ભગવાનનું નામ સ્મરણ કરે. અવસર આવ્યો તો કહું છું કે આપણે ભગવાનનું નામ સ્નાન કર્યા પછી કદાચ લઈએ, માળા કરીએ, વસ્તુ જુદી છે, પણ પથારીમાં બેઠા થઈને તરત જ ભગવાનનું નામ લેવું, પલોઠી વાળીને 1 મિનિટ માટે, 2 મિનિટ માટે, મારી દ્રષ્ટિએ આ છે ને સાહેબ, એ આપણા હૃદયનું સ્નાન છે. હા, શરીરનું સ્નાન આપણે પછી કરીએ, વસ્તુ જુદી છે, પણ પથારીમાં બેઠા થઈને જ, કશું જ કર્યા વગર સાહેબ. અને પથારીમાં નામદેવજી બેઠા થયા છે, પદ્માસન વાળ્યું, ભગવાનનું નામસ્મરણ કર્યું અને ત્યાં તો જનાબાઈ દોડી છે, બાબા ભગત હા જય જય વિઠ્ઠલ. આમ થયું, હુતા છે. નામદેવજી જાગી ગયા, જના દોડી અને દોડીને કીધું નામદેવજીને કે જય જય વિઠ્ઠલ, એ રામ રામ. આગળ વાળા નહીં બોલતા, હું પાછળ વાળાને કહું છું, એ રામ રામ. નથી અવાજ આવતો, હું બોલાવે છૂટકો કરીશું, માસ્તર છું. આ મારો પીરિયડ 3 કલાકનો છે, 35 મિનિટનો નથી. હોમવર્ક આપીને જઉં છું, આવતા વર્ષે આવીશ પાછું. પાછળ વાળાને કહું છું રામ રામ. હા સાહેબ, આપણા માટે દિવાળી છે સાહેબ. દિવાળી નો દાડો જે જન હરિ ગુણ લાગા. વગાડશો નહીં બાપ, મને રહ્યું પછી રહેવાતું નથી. ડાક વાગે ને ભૂ આવે ને સાહેબ, એવું થાય પાછું. એમ સાહેબ, સંતવાણીમાં તો એવું થાય, જેમ જેમ રાત જામે ને એમ પછી આરાધ થાય, પછી એમ જે શરૂઆત થાય ઈ આમ થાય પાછું સાહેબ, બધું ઈમ છે સાહેબ. નાની એવી દીકરી દોડીને કીધું ભગત ને, ભગત જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. અને નામદેવજી ખુશ થઈ ગયા, બેટા જાગી ગયા દીકરા. હા બાપુ, બધું પૂજાની સામગ્રી? તો કે બેટા તૈયાર. તો કે તૈયાર. બાપુ આલો દાતણ, આ તમારો જળપાત્ર, સુંદર મજાનું લીલું બાવળ આપ્યું છે સાહેબ. આપણે ત્યાં લોકગીતો હતો, આવળ બાવળ ના દાતણિયા કરાવશું,
અને ગંગા કેરા નિર્માણ આવણિયા કરાવશું હારો મોરી સૈયરું મેળે જોવા જઈએ ગિરધારી હો સાહેબ આપણા બધા લોકગીતો છો ક્યારેક લિસ્ટ બનાવો એક વખત કરશો એ કે લોકગીત એવા નથી કે જેની પાસે કોઈ મર્મ ન હોય કે કોઈ રહસ્ય ન હોય સાહેબ અમે મૈયારા કંસરાજાના સાહેબ કોઈને ના દઈએ દાણ મારગડો મારો મેલી દિયો મોરા શ્યામ હટી જા તને ન મળે આની પાછળ ક્યારેક ભેગા થશું આ બાજુ સ્નાન આદિ ક્રિયા કરે ત્યાં સુધીમાં સાહેબ બધું જ તૈયાર કરી નાખે નિત્ય ક્રમ છે હરિનામનું સ્મરણ કરે અને એમાં એક વખત ઘટના એ બની કે સવારમાં સ્નાન આદિ ક્રિયા કરીને પાછા આવ્યા અને જનાવા એ છે ને એ બેઠા બેઠા ભગવાનની પુષ્પની માળા બનાવે છે ઘટના એ બની સાહેબ એક હાથમાં સોય દોરો એક હાથમાં પુષ્પ અને ભગવાનનું નામ આવ્યું ને એ લીન બની ગઈ અને પુષ્પ સાથે વાત કરવા લાગી જના કે તમે કેવા નસીબ વાળા છો તમે કેવા પુણ્ય કર્યા છે કે રોજ તમે ભગવાનના કંઠમાં બિરાજમાન થઈ જાઓ છો તમને ભગવાનના કંઠમાં તમને મારો વાલો મારો ભગવાન વિઠ્ઠલ મારો ગોવિંદ મારો દામોદર એના કંઠમાં ધારણ કરશે અને મુજ ભાગડીને ભગવાનનું દર્શન ક્યારે થશે ને આટલું વિચારતા વિચારતા સાહેબ જનાની આંખમાંથી શ્રાવણ અને ભાદરવો વહેવા લાગ્યા સાહેબ પુષ્પ ત્યાં ત્યાં છે સોય ત્યાં ત્યાં દોરો ત્યાં ત્યાં અને વિઠ્ઠલના નામ ઉપર એવો દાડો ક્યારે આવે એવો દાડો ક્યારે આવે મનમોહન તું સામો આવે મનમોહન તું સામો આવે હૈયા ના ઉમળ કે જુ પાય મારે વાલમ ક્યારે રે મનુષ્ય વસમી એ વાટ મારે વસમી એ વાટ મારે વાલમ ક્યારે આંખમાંથી દડ દડ આંસુ જાય સાહેબ અને આંસુ ભગવાનના જે પુષ્પનો હારે એના ઉપર પડે શિયાળાનો દિવસ હોય ને બગીચાની અંદર ફૂલ ખીલ્યા હોય ને સવારમાં ઝાકળના બિંદુ જેમ શોભે એમ જનાના આંસુ આજ ફૂલ ઉપર શોભી રહ્યા છે નામદેવજીએ જોયું ઓ દીકરી જના જનાને તો સુરતા લાગી ગઈ જાય છે જેની સુરતા સાંભળ્યાની સાથ વધે વેદ વાણી દીકરી જના નામદેવજીને થયું કઈ કઈ છે નાની ઉંમરમાં આંખ છે ને એ જાજુ જોઈ શકે પણ મોટી ઉંમરે આંખ જાજુ સમજી શકે આ સમજાય તો ની વાત છે સાહેબ આ બધી વાતું ઝીણ્યું આ બધી વાતું ઝીણ્યું સાહેબ દીકરીના માથા ઉપર મસ્તક ઉપર હાથ મૂકો દીકરી જના હા બાપુ બાપુ ક્યારે આવ્યા તમે આલો હાર માથું નીચું રાખ્યું સાહેબ હાર જ્યાં આપવા જાય અને જનાબાઈએ જ્યાં નામદેવીની સામે જોયું ત્યાં તો આંખમાંથી સાહેબ અશ્રુની ધાર વહે દીકરી બેટા શું થયું સાચું કે છે માતા પિતાની યાદ આવી ને બાપુ મને મા બાપની યાદ નથી આવી મને મને દુનિયાવી મા બાપની યાદ નથી આવી ભગત એક સાચું કહું મને મારા જગત માતા અને જગત પિતાની યાદ આવી છે ભગવાન એક વાત પૂછું હા મને ભગવાન ક્યારે મળશે દીકરી મળશે કોઈ ચિંતા કરીશ નહીં બસ ખાલી નામસ્મરણ તું કર તને મારો ભગવાન મળશે અને ત્યારથી બસ એક જ નામ વિઠ્ઠલ 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 આંગણે જેટલા સાધુ સંતો આવે સાહેબ એ સાધુ સંતોનો સત્કાર કરે અને સત્કાર કર્યા પછી સાહેબ કાયમ માટે અલખનો નામ જામે ભોજન થાય અને ત્યાં ભજન પણ થાય અને ઘટના એવી બને કે એક દિવસ એક પરમ વૈષ્ણવ આવ્યો છે કીધું મારા ઘરે ભજન કરવા આવો નામદેવને કે બોલે આવું ના નામદેવજી એમની મિત્ર મંડળ સાથે એમના ભક્તો સાથે અને જનાબાઈની સાથે ભજન કરવા માટે સાહેબ ગયા આખ્યાને ટૂંકાવું સાહેબ આપણે સમય પૂરું કરવું છે પ્રસંગો ઘણા છે અને જ્યાં
भजन करवा माटे गया। जाजम पात्री छे, एक बाजू भगवान विठ्ठल नाथ नो प्रतिमा छे दीवो, अने सुंदर मजानी धूपदानी मां धूप चाले छे। भगवान नु भजन एक कलाक माटे साहेब नामदेव जी विठ्ठल भगवान नी धुन करी, एवं कहेवाय छे, बापजी लिख्युं छे। अने पछी करधणी एवं कीधुं के काम करो ने, तमारा तमारी दासी साथे आवी छे तो एक काम, ए पण भजन गायुं कोने? अने पछी जनाबाई ने हाथ मां रामसागर आप्यो छे साहेब। रामसागर आए पण जनाने कीधुं के एक पद बे पद बेटा तू गाव तो खूब आनंद आवे। अने पछी जनाबाई भगवान ना नाम ना स्मरण करता करता के शुं कहे छे के मने वालो वालो लागे रे नटवर नंदलालो, ए मने वालो वालो ना दे रे।
કૃષ્ણ કનૈયાલા. હવે આવી જમાવટ થઈ ખબર ન રહી કેટલા વાગ્યા તે, અત્યારે મને નથી રહી અને જનાને નથી રહી, પણ ભજન જ્યાં બરાબર એક પદ બીજું પદ ને ત્રીજું પદ જ્યાં ગાતા રહ્યા સાહેબ. અને ભજન તો વસ્તુ જેવી છે ને સાહેબ, ભજન વિના રે મારી મુખ નહીં ભાંગે, હા સમરણ વિના મારી તલપન જાય રામા, સમરણ વિના મારી એક પદ બે પદ. અને ખબર નહી રામદેવે કીધું બેટા જના, હા આકાશ દર્શન ઉપરથી અને આકાશના તારા ઉપરથી મને ખબર પડે છે કે રાતના 2:30 વાગ્યા છે ને અત્યારે આપણે અહીંયા 12 વાગ્યા છે, મને સમયની ખબર છે. બેટા સવારે વહેલા જાગવાનું છે, તમારે જાગવાનું છે, હવે આપણે આરતી કરો અને પ્રસાદ કરીને ઘરે જઈએ. બેટા આરતી પ્રસાદ થયો છે જના, સૌ ભક્ત મંડળ નામદેવજી સ્વસ્થાને આવ્યા, વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલ. હવે ઘટના એ બને કે રાત્રે સુવામાં મોડું થયું અને બધાનો અનુભવ છે કે સવારે પરોઢે ઊંઘ બહુ આવે અને ઊંઘ પાછી મીઠી ઊંઘ આવે. તમે જુઓ આખી રાત ઊંઘ ન આવે તો કઈ નહીં, પણ સવારે બ્રાહ્મ મુહૂર્ત, ખરેખર તો બ્રાહ્મ મુહૂર્તમાં જાગવાનું હોય, પણ એ સમયમાં આપણે જે ઊંઘની જમાવટ હોય ને એ જમાવટ એકેયમાં ન હોય સાહેબ. સવારે જાગવાનું જ હતું પણ બન્યું એવું સાહેબ, કાયમ માટે બ્રાહ્મ મુહૂર્તમાં જાગવા વાળી જે જના છે ને ભજનમાં રાત્રે મોડું થયું નું પરિણામ એ આવ્યું કે મોડું ઉઠાણું સાહેબ. કાયમ બ્રાહ્મ મુહૂર્તમાં જાગે, નામદેવજી જાગ્યા હોય ને એ પેલા તો જાગીને બધું કામ પૂરું કરી નાખે સાહેબ. એની બદલે આ જના સુઈ રહી, માથે સૂરજ આવ્યો અને અજવાળું ઉતાર, ખબર પડે કે ઓહો બાપરે આટલું બધું મોડું થઈ ગયું, હવે શું થશે, હમણાં બાપજી જાગી જશે. એમને ચટપટ ચટપટ જળપાત્ર ભર્યું છે, દાંતણ મૂકી આપ્યું ત્યાં અને ઝડપથી ગાય હતી દોઈ દૂધ મૂકી દીધું કૃષ્ણ માટે ગરમ કરવા માટે, અને થયું કે લાવ જલ્દી હવે ચંદ્રભાગામાં જઈને કપડાં ધોઈ આવું, કામ પતી જાય. જોજો બહેનોને કામ કરવાની બહુ ઉતાવળ હોય, ફટાફટ પતી જવું જોઈએ પછી શાંતિ, પછી શાંતિથી પેલા કામ પતવું જોઈએ સાહેબ. અને જનાએ નક્કી કર્યું ઝડપથી કામ કરું, મોડું થઈ ગયું છે, જલ્દી જલ્દી બરાબર એને સાવરણથી સંજવારી કાઢી નાખી, આશ્રમ ચોખ્ખો કરી નાખ્યો, દૂધ હતું એ ચૂલા પર મૂકી આપ્યું અને જલ્દી કપડાં ધોઈ આવું બસ, અને કપડાનું પોટલું બાંધ્યું સાહેબ. આ જનાએ દોટ કાઢી ચંદ્રભાગા નદીના કાંઠા પર કપડાં પાણીમાં બોલ્યા, પ્રસંગને ટૂંકાવું છે સાહેબ, કપડા મસળવાને ધોવાની તૈયારી કરે ત્યાં મનમાં વેમ પડે કે ઓહો મેં બહુ મોટી ભૂલ કરી છે, કૃષ્ણ પરમાત્મા માટે જે દૂધ મારે બાપજીને આપવાનું હતું એ તો ચૂલા ઉપર છે, ભગવાનનું નૈવેદ્ય તૈયાર કર્યું નથી, પાછળના વાડામાં જે પુષ્પો ખીલા છે ને લેવા ગઈ નથી, હાર પણ બનાવવાનો બાકી છે. હે વિઠ્ઠલ હે ગોવિંદ હે દામોદર આ શું થઈ ગયું મારાથી. અને પછી કપડામાં એનું મન લાગ્યું નહીં સાહેબ, આટલા વર્ષોમાં આટલી મોટી ભૂલ જનાએ કરી, હવે શું થશે, હવે મન વ્યગ્ર થઈ ગયું સાહેબ અને આંખમાં અશ્રુ આવવા લાગ્યા કે હવે જો કદાચ આ કપડા અહીંયા બોળી નાખ્યા છે, કપડા ભીના કર્યા છે, ચંદ્રભાગાના કાંઠા ઉપર આજુબાજુ જોયું તો કોઈ દ્રષ્ટિગોચર ન થયું, કોઈ જોવા ન મળ્યું કે એને કપડા હું સોંપીને જાઉં